गुड इवनिंग। फरी पशु एक वक्त एप्लाइड इलेक्ट्रॉनिक्स में आप सबनु हार्दिक स्वागत है। तो आजे आपणे जे सौथी पहली वस्तु करवाना छे ए छे एप्लिकेशन ऑफ रजिस्टर्स। बराबर के रजिस्टर्स नु काम शू होय छे, आपणे रजिस्टर ने कई कई जग्याए वापरीए छीए। तो सौथी पहला आपणे ए जोईशुं के रजिस्टर ने आपणे केवी रीते यूज करशू फॉर दी सेक ऑफ ड्रॉपिंग दी करंट, अथवा तो जे एलईडी माथी करंट पास थतो होय छे ए करंट ने लिमिट करवा माटे आपणे रजिस्टर नो उपयोग केवी रीते करशू। सो लेट मी जस्ट चेंज दी कैमरा। તો સૌથી પહેલાં આપણને ખબર છે કે રજિસ્ટરનો સિમ્બોલ છે એ આવો છે, અને આપણે આરથી ઓળખીએ છીએ। અને હવે જો સપોઝ કે આપણે એલઈડી ઓન કરવી છે તો એલઈડી આપણે અહીંયા લગાડીએ છીએ। એલઈડી માટે આપણે આવો સિમ્બોલ યુઝ કરીએ છીએ। આપણે આગળ શીખીશું કે એલઈડી બીજું કાંઈ નથી પણ એક ડાયોડ છે, પણ કેવો છે તો લાઇટ એમિટિંગ ડાયોડ। બરાબર, એટલે આપણે આવો ડાયોડનું સિમ્બોલ દોરીએ છીએ, પણ એમાંથી આપણે આમ બે એરો દોરીએ છીએ કે જેનાથી લાઇટ બહાર આવતી હોય, એટલે આપણે એને રેઝિસ્ટર તરીકે એલઈડી તરીકે ઓળખી શકીએ। તો આપણી એલઈડી છે। હંમેશા તમે જોશો કે એલઈડી સાથે રેઝિસ્ટર છે એ હંમેશા લાગેલું જ હશે, ક્યારેય તમે એલઈડીને રેઝિસ્ટર વગર જોશો નહીં। બરાબર, હવે આ રેઝિસ્ટર છે એની હું વેલ્યુ કેવી રીતે નક્કી કરીશ? બરાબર, તો એ આપણે થોડુંક એડવાન્સ લેવલનું મેથેમેટિક્સ પણ કરી શકીએ। એમાં મેથેમેટિક્સ બહુ એડવાન્સ નથી, પણ એની અંદર કન્સેપ્ટ છે એ થોડાક એડવાન્સ છે, અથવા તમે સીધું યાદ પણ રાખી શકો કે જો તમારે રેડ એલઈડી વાપરવી છે, બરાબર, લાલ એલઈડી જો તમારે યુઝ કરવી છે અને તમારી સપ્લાય જો 12 વોલ્ટ છે તો તમારે રેઝિસ્ટર જે વાપરવું જોઈએ એ છે 4.7 કિલો ઓહ્મ્સ થી લઈ અને 2.2 કિલો ઓહ્મ્સ, તો આટલું રેઝિસ્ટર તમે રાખશો તો 12 વોલ્ટમાં એલઈડી બહુ સરસ રીતે બળશે અને એને નુકસાન થવાની સંભાવના પણ નહીં રહે। જો તમારે 9 વોલ્ટમાં એને ચાલુ કરવી છે તો તમે 2.2 કે વાપરી શકો। તમારે જો 5 વોલ્ટમાં એને ઓન કરવી છે તો તમે 1 કિલો ઓહ્મનો યુઝ કરી શકો, પણ આ રેડ એલઈડી માટે છે। બરાબર, પછી એ રેડ એલઈડી જે છે એ રેડ ઇન રેડ હોય અથવા તો જેને આપણે કહીએ કે ટ્રાન્સપેરન્ટ રેડ એલઈડી હોય તો એ બંને માટે પણ આ જ પ્રોસેસ છે એ કામ કરશે। જો તમારે ગ્રીન ચાલુ કરવાની છે તો એમાં તમારે રેઝિસ્ટન્સની વેલ્યુ થોડીક નાની લેવી પડશે, તો 12 વોલ્ટમાં તમે 2.2 કે વાપરો, 9 વોલ્ટની અંદર આપણે યુઝ કરશું 1 કે અને 5 વોલ્ટમાં 680 ઓહ્મ્સ અથવા 560 ઓહ્મ્સ યુઝ કરી શકાય। બરાબર, બ્લુ અને વ્હાઇટ જે છે એને થોડોક એ વધારે વોલ્ટેજ વાળી એલઈડી છે, તો બ્લુ વ્હાઇટ જો તમે યુઝ કરો તો 12 વોલ્ટની અંદર તમે યુઝ કરશો 1 કે, 9 વોલ્ટમાં 680 થી 560 ઓહ્મ્સ અને 5 વોલ્ટમાં જો યુઝ કરવી હોય તો 5 વોલ્ટમાં યુઝ કરશું 220 ઓહ્મ્સ। બરાબર,
હવે આ જ્યારે હું તમને કહું છું ત્યારે આપણે જે વાત કરીએ છીએ એ એલઈડી ને ખાલી ઇન્ડિકેટર તરીકે બતાવતા હોય. ઇન્ડિકેટર એટલે કે એલઈડી છે એ કોઈ વસ્તુ ઓન છે કે ઓફ છે બતાવવા માટે, બરાબર. એલઈડીઝ નો ઉપયોગ બે રીતે થતો હોય છે. એક તમે એનો ઉપયોગ ઇલ્યુમિનેશન માટે કરતા હોય, લાઇટ મેળવવા માટે. જો લાઇટ મેળવવા માટે તમે કરો તો પછી તમારે આ રેઝિસ્ટર્સ ની વેલ્યુ છે એ પ્રમાણમાં નાની કરવી પડે. પણ આપણે જો લાઇટ માટે ઉપયોગ કરવાના હશે તો આપણે વ્હાઇટ એલઈડી નો યુઝ કરવાના હોય, બીજો કોઈ કલર યુઝ કરવાના છીએ નહીં. જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારે તમને જે લાઇટ દેખાય છે મારા ટેબલ ઉપર, બરાબર, તો એ જાતે બનાવેલી એલઈડી લાઇટ્સ જ છે. અને હું તમને અહીંયા બતાવું તો તમને દેખાશે, તો આ જે લાઇટ છે એ જાતે બનાવેલી યલો અને વ્હાઇટ એલઈડી લાઇટ્સ જ છે કે જે અત્યારે આપણા ટેબલ ઉપર લાઇટ આપી રહી છે. અને એકદમ ડિફ્યુઝ, ક્યાંય પણ બહુ જાજા પડછાયા પણ ન પડે એવી સરસ મજાની લાઇટ આપે એવી રીતે આપણે સ્પેશિયલી આ વિડીયોના વર્ક માટે બનાવેલી છે, બરાબર. તો આ થઈ એલઈડી સાથે આને યુઝ કરવા માટે, બરાબર. હવે એક રેઝિસ્ટર નો જે બીજો યુઝ છે એ આપણે વાત કરી હતી મુજબ ઇટ ઇઝ એઝ અ વોલ્ટેજ ડિવાઈડર, બરાબર. તો એનો યુઝ આપણે કરીએ છીએ એઝ અ વોલ્ટેજ ડિવાઈડર, બરાબર. તો વોલ્ટેજ ડિવાઈડર એટલે શું? ફોર એક્ઝામ્પલ કે આપણે એક બેટરી સાથે એક રેઝિસ્ટર લગાડી, સપોઝ કે આર છે, બેટરીના વોલ્ટેજ વી છે, પ્લસ માઇનસ, અને કરંટ છે આવી રીતે ફ્લો થશે, કરંટને આપણે આઈ કહી દઈએ. તો જો આપણે આ સર્કિટમાં ઓહ્મસ લો લગાડીએ તો આપણને વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર એવી રીતે મળે. જો આ રેઝિસ્ટરની વેલ્યુ મને ખબર હોય તો મને કરંટ મળી જાય, કરંટ આઈ વિલ બી વી ડિવાઈડેડ બાય આર, બરાબર. તો આવી રીતે મને કરંટની વેલ્યુ છે એ મળી જશે. હવે સપોઝ કે હું એવું કરું કે એકની બદલે બે રેઝિસ્ટર લગાડું છું, બરાબર. તો હવે આપણે શું કરીએ, બેટરી એમને રાખીએ, રેઝિસ્ટર બે વાપરીએ છીએ, અને આપણે આર સિમ્બોલ ન વાપરી શકીએ. આપણે કેવો સિમ્બોલ વાપરવો પડે? એક માટે આર વન અને બીજા માટે આર ટુ, બરાબર. તો હવે શું થાય, કરંટ આપણે માની લઈએ કે સ્ટીલ આઈ જેટલો જ ફ્લો થાય છે, બરાબર. તો આઈ જેટલો કરંટ છે એ જ્યારે આર વન માંથી ફ્લો થાય છે ત્યારે આ રેઝિસ્ટર એક્રોસ આપણને એક વોલ્ટેજ મળશે, અને આપણે વી વન કહીએ, અને આ રેઝિસ્ટર એક્રોસ પણ આપણને વોલ્ટેજ મળશે જેને આપણે વી ટુ કહીએ, બરાબર. તો આ વોલ્ટેજ કેટલા હશે અને આ વોલ્ટેજ કેટલા હશે? તો આ વોલ્ટેજને આપણે ઓહ્મસ લો મુજબ આ જ ફોર્મ્યુલા મુજબ જોઈએ તો વી વન વિલ બી આઈ ઇન્ટુ આર વન, વી ટુ ઇઝ આઈ ઇન્ટુ આર ટુ, બરાબર. સાથોસાથ મારા કરંટની વેલ્યુ કેટલી હશે? જો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટર્સનું એપ્લિકેશન છે જે વોલ્ટેજ ડિવાઈડર છે, તો આ કરંટની વેલ્યુ મને કેમ મળશે? તો કરંટની વેલ્યુ મને આ ફોર્મ્યુલાથી મળે, બરાબર. પણ એમાં આર શું છે? તો એમાં આર છે એ આર વન અને આર ટુ બેનું કમ્બાઇન રેઝિસ્ટન્સ છે, એટલે આર વન પ્લસ આર ટુ છે. તો આ કેસમાં આઈ શું થશે? વી અપોન આર વન પ્લસ આર ટુ. તો આઈની આ જે વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકીએ તો વી ટુ જે આ વોલ્ટેજ છે એ કેટલા મળશે મને? ઇટ વિલ બી આર ટુ અપોન આર વન પ્લસ આર ટુ ઇન્ટુ વી, બરાબર. તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલા માટે છે કેમ કે સપોઝ કે મારે કોઈ સર્કિટ એવી બનાવી છે કે મારી પાસે સપ્લાય 10 વોલ્ટની છે અને મારે એને 5 વોલ્ટ આપવા છે, તો હું આવી રીતે બે રેઝિસ્ટરનું વોલ્ટેજ ડિવાઈડર બનાવી શકું. વોલ્ટેજ ડિવાઈડર છે કે વોલ્ટેજને નાના નાના સેક્શન્સમાં ડિવાઈડ કરે. તો એ પોસિબલ છે કે હું બે એક સરખી વેલ્યુના રેઝિસ્ટર જો યુઝ કરું
तो 10 वोल्ट माथी हूँ 5 वोल्ट से ए बनाई शकू अने इनो यूज जे छे ए अगर आपणे ज्यां करवो होय त्यां करी शकीए। तो वोल्टेज डिवाइडर एवी रीते बहुज कामनी एप्लिकेशन छे। ज्यारे आपणे ट्रांजिस्टर्स यूज करीए तो ट्रांजिस्टर्स में आवी जरूर पड़े छे के तमारे एना अमुक टर्मिनल ने अमुक खास वोल्टेज आपवाना होय छे अने ए वोल्टेज आपवा माटे तमारे आ वोल्टेज डिवाइडर्स छे ए बिल्ट करवा ज पड़े। बराबर, नॉर्मली आपणने एवुं समझाय के वोल्टेज ने डिवाइड शुं काम करवा जोईए, वोल्टेज तो जेटला छे एटला ज वपराय, पण अमुक एप्लिकेशन में वोल्टेज ने डिवाइड करवा जरूरी होय छे अने एटले आपणे एने एवी रीते वापरीए छीए। बराबर, वोल्टेज ने आपणे ज्यारे करंट लिमिट करवा माटे वापरशुं। फॉर एक्जाम्पल, मारे आपणे गया वखते रेजिस्टर जोयुं तो रेजिस्टर्स ने आपणे एक एनी वेल्यू शुं छे કે જે આપણને ઓમ્સમાં મળશે અને ધીસ ઇઝ ફર્સ્ટ ફેક્ટર। બીજો ફેક્ટર કયો હશે? એના વોટેજ કેટલા છે? આપણે જોયું હતું નાના રેઝિસ્ટર હતા એ ઓછા વોટના હતા, મોટા રેઝિસ્ટર હતા એ જાજા વોટના હતા। તો મારે કેટલા વોટનું રેઝિસ્ટર વાપરવું હોય એ મને ખબર કેમ પડે? બરાબર, તો એ પણ જાણવું જરૂરી છે। આપણી જે આગળની સર્કિટ હતી, સે ફોર એક્ઝામ્પલ એવી જ આપણે સર્કિટ જોઈએ કે આપણી પાસે બેટરી છે, એક રેઝિસ્ટર છે, આમાં આપણે વોલ્ટેજને વેલ્યુ આપી દઈએ। સપોઝ કે આ 10 વોલ્ટ છે અને આ 100 ઓહ્મ છે, તો કરંટ કેટલો ફ્લો થશે? આઈ કેટલો હશે? આઈ વિલ બી વી બાય આર, એટલે 10/100 બરાબર 0.1। કરંટનો યુનિટ શું છે? એમ્પિયર। તો 1 એમ્પિયર કરંટ છે એ આ રેઝિસ્ટરમાંથી, 0.1 એમ્પિયર કરંટ છે આ રેઝિસ્ટરમાંથી ફ્લો થશે। બરાબર, આ રેઝિસ્ટરમાં કેટલા વોટનું લેવું જોઈએ એ મને કેમ ખબર પડે? તો જ્યારે 0.1 એમ્પિયર કરંટ જે છે એ આ રેઝિસ્ટરમાંથી પાસ થાય તો એ રેઝિસ્ટરને કેટલું ગરમ કરશે અથવા તો કેટલા વોટ પાવર ડિસિપેટ કરશે? તો પાવર પી ની આપણે ફોર્મ્યુલા જોઈ હતી, ઇટ વોઝ વી મલ્ટીપ્લાઈડ બાય આઈ, આ એક ફોર્મ્યુલા હતી। સેકન્ડ ફોર્મ્યુલા બોસ V સ્ક્વેર અપોન R, એન્ડ થર્ડ ફોર્મ્યુલા વોઝ I સ્ક્વેર R। બરાબર, તો આપણે આનો યુઝ કરશું। આમ હવે આમાં આપણે કોઈ પણ યુઝ કરી શકીએ, પણ આપણે આ યુઝ કરીએ તો શું થશે? 0.1 નો સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય 100, તો આ શું થશે? 0.01 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 1 વોટ। દેખાતું નથી, ઓકે, સો ઇટ ઇઝ 1 વોટ। તો 1 વોટ નું રેઝિસ્ટ, 1 વોટ પાવર છે એ અહીંયાથી બહાર નીકળતો હશે ગરમીના ફોર્મમાં, ઇન ધી ફોર્મ ઓફ હીટ, એન્ડ આઈ શુડ રિમૂવ ઇટ, ઓર ધ રેઝિસ્ટર શુડ બી કેપેબલ ટુ રિમૂવ ઇટ। બરાબર, એટલે આપણે શું કરીએ છીએ, આ રેઝિસ્ટર છે એ મિનિમમ 1 વોટ નું હોવું જોઈએ। જો એ 1 વોટ કરતા નાનું હશે તો ગરમ થઈને બળી જશે। બરાબર, એટલે 1 વોટ કરતા મોટું, એટલે કાં તો 1.5 વોટ નું અથવા 2 વોટ નું રેઝિસ્ટર છે એ મારે વિધાઉટ ફેલ અહીંયા યુઝ કરવું પડે। બરાબર છે, તો આવી રીતે આપણે રેઝિસ્ટર્સના કેટલા વોટના રેઝિસ્ટર આપણને જોશે એ પણ આપણને ખબર પડી જાય। બરાબર, હવે જે છે એ આવે છે આપણે રેઝિસ્ટર્સને ટેસ્ટ કેવી રીતે કરશું। બરાબર, એટલે સપોઝ કે નોર્મલી કેવું હોય છે કે જે પણ રેઝિસ્ટર તમારી પાસે હોય એની જે વેલ્યુ છે એના ઉપર ઇન ફોર્મ ઓફ કલર્સ છે। ફોર એક્ઝામ્પલ, જો મારી પાસે રેઝિસ્ટર એવું છે કે જેના ઉપર કલર છે યલો, વાયોલેટ, રેડ, બરાબર, તો ઓબ્વિયસલી યલો માટે હું લખીશ 4, વાયોલેટ માટે હું લખીશ 7, અને રેડ છે એના માટે આવે 2। બરાબર, પણ થર્ડ બેન્ડમાં આપણે જે નંબર હોય એટલા 0 લગાડશું, તો આની વેલ્યુ થશે 4.7 કિલો ઓમ્સ અથવા 4700 ઓમ્સ। બરાબર, તો આવી રીતે આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ કરતા હોઈએ છીએ। હવે ગયા વર્ષે ગયા વખતેના એપિસોડમાં આપણે એક વસ્તુ મૂકી દીધી હતી કે આ છેલ્લે જે ગોલ્ડ આવે છે એનો મતલબ શું છે। બરાબર, ગોલ્ડ કલર જે છે એને આપણે એવું કીધું હતું કે આપણે જ્યારે એક રેઝિસ્ટર્સને રેઝિસ્ટર આવા શેપનું હોય
तो એને આપણે એમ જ્યારે પકડશું ત્યારે એવું આપણે કરશું કે આ છેલ્લી લાઈન છે ને એ તમારી ગોલ્ડ હોય અને બાકીના ત્રણ છે આપણા એ કોઈ પણ કલર હોઈ શકે બરાબર તો આ છેલ્લી લાઈન જે ગોલ્ડ છે એનો મતલબ શું છે તો આ ગોલ્ડ જે છે એ એનું નામ છે ટોલરન્સ બરાબર આપણે શું કહીએ છીએ ટોલરન્સ ટોલરન્સ એટલે શું થાય तो फॉर एक्जाम्पल गोल्ड की बात करिए तो गोल्ड जो पट्टो हो तो एनो मतलब थाई छे टॉलरेंस इज 5% बराबर टॉलरेंस 5% छे तो 5% नो मतलब शू पण तो सपोज के मारू रजिस्टर जो 100 ओम्स नो छे अने एमां छेली लाइन छे ए गोल्ड छे तो एनो मतलब एवो थाय के आनी वेल्यू प्लस माइनस 5% छे बराबर देट मीन्स वोट કે મારું જે રેઝિસ્ટર છે એની વેલ્યુ 95 ઓહ્મ્સ થી શરૂ કરી અને 105 ઓહ્મ્સ ની વચ્ચે ક્યાંક છે બરાબર એટલે 100 ઓહ્મ્સ પ્લસ માઇનસ 5 ઓહ્મ્સ 5% એટલે આવું થાય હવે તમે અત્યારના ટાઈમમાં તમને ક્યારેય 5% થી મોટા ટોલરન્સ રેઝિસ્ટર મળતા નથી ફોર એક્ઝામ્પલ જો છેલ્લો બેન્ડ છે એ ગોલ્ડની બદલે સિલ્વર હોય તો એ રેઝિસ્ટર થોડાક ઉતરતી કક્ષાના છે કેમ કે એમાં ટોલરન્સ છે એ 10% છે ધેટ મીન્સ કે 100 ઓહ્મ ગોલ્ડની બદલે સિલ્વર લાઈન વાળો કેપેસિટર હોય તો એની વેલ્યુ 90 ઓહ્મ્સ થી 110 ઓહ્મ્સ ની વચ્ચે વેરી થઈ શકે એટલે એમાં વેરીએશન છે એ લાંબુ છે જ્યારે ગોલ્ડની અંદર વેરીએશન છે એ કેવું છે તો ગોલ્ડની અંદર વેરીએશન છે એ બહુ જ ટૂંકું છે ધેટ મીન્સ ગોલ્ડ ઇઝ બેટર અને હવે ક્યારેય ગોલ્ડ સિવાય તમને રેઝિસ્ટર્સ મળશે નહીં ગોલ્ડ કરતાં વધારે એક્યુરેસી ના મળશે પણ ગોલ્ડ થી ખરાબ એક્યુરેસી હોય એવા રેઝિસ્ટર્સ આપણને મળશે નહીં બરાબર સો નાઉ વી પ્રોસીડ ટુ ટેસ્ટિંગ તો ટેસ્ટિંગ માટે આપણે એક ઇક્વિપમેન્ટ વાપરતા શીખશું કે જેનું નામ છે DMM બરાબર DMM સ્ટેન્ડ ફોર ડિજિટલ મલ્ટી મીટર બરાબર ડિજિટલ મલ્ટીમીટર છે એ એવું ડિવાઇસ છે કે જેનાથી તમે ઇલેક્ટ્રોનિક્સની અંદર ઘણી બધી વસ્તુઓ ચેક કરી શકો મલ્ટી શબ્દનો અર્થ શું થાય આ મલ્ટી વર્ડ છે એનો મિનિંગ જ એવો થાય કે ઘણું બધું કે કેટલું બધું બરાબર તો કેટલું બધું નો મતલબ શું કે આ એવું મીટર છે કે જેની અંદર વોલ્ટેજ માપવા માટે વોલ્ટ મીટર પણ છે કરંટ માપવા માટે એમીટર પણ છે અને રેઝિસ્ટન્સ માપવા માટે ઓમ મીટર પણ છે બરાબર તો આ ત્રણે ત્રણ વસ્તુ એની અંદર છે એટલા માટે આપણે એને મલ્ટીમીટર કહીએ છીએ કારણ કે એમાં એક કરતા વધારે વસ્તુઓ આની અંદર છે ધેટ મીન્સ ધીસ ઇઝ અ મલ્ટીમીટર બરાબર શરૂઆતમાં આ મીટર છે એ પ્રમાણમાં ઘણા મોંઘા આવતા હવે મલ્ટીમીટર છે એ પ્રમાણમાં બહુ જ સસ્તા છે અત્યારે તમને સારી ક્વોલિટીનું અને બહુ જ સરસ કામ કરી શકે એવું મલ્ટીમીટર છે એ ખાલી 150 રૂપિયાની આસપાસ મળે ઓનલી 150 રૂપીઝ બરાબર અને એ પણ કેવું મળશે ડિજિટલ એ પહેલાં જે છે એ એનેલોગ મલ્ટીમીટર પણ આવતા હતા કે જેમાં એક કાંટો હોય એ કાંટો ઉપર નીચે થતો હોય અને એનાથી તમને એની વેલ્યુ જાણી શકાય તો અત્યારનું જે ડિજિટલ મલ્ટીમીટર છે એ દેખાવમાં કંઈક આવું લાગશે બરાબર આ તમને દેખાતું હશે સરસ રીતે એડજસ્ટ એડજસ્ટ ધ કેમેરા ઓકે સો ધીસ ઇઝ એ ડિજિટલ મલ્ટીમીટર આ જે છે એ ડિજિટલ મલ્ટીમીટર કહેવાય છે તો આમાં તમે જોશો કે વચ્ચે એક મોટી સ્વિચ છે બરાબર અને આમાં જે એના કનેક્શન્સ છે જે એના વાયર આ રેડ અને બ્લેક બે જે વાયર છે એ વાયર લગાડવા માટે 3 હોલ છે બરાબર તો આ 1, 2 અને 3 3 હોલ છે તો આ 3 હોલમાંથી કયા હોલમાં આપણે શું ફસાવશું એ શીખવું વધારે જરૂરી છે તો એકમાં લખેલું છે COM આ સૌથી નીચેનો બરાબર તો COM એટલે કોમન થશે તો કોમનમાં હંમેશા આપણે બ્લેક વાયર લગાડેલો રાખશું જ બરાબર
तो कॉमन में हमेशा ब्लेक वायर जैसे एने आप हलावशू नहीं। बीजो है ये जो ते ध्यान जुओ एडजस्ट फोकस इट ओके तो अहीं तमने देखा से वी पछी ओम नी निशानी छे वी छे एटले वोल्ट पछी ओम्स नी निशानी छे एटले ओम्स अने मिली एम्पियर एम ए बराबर एटले मिली एम्पियर वोल्ट ओम अने मिली एम्पियर जो तमारे वोल्ट ओम मिली एम्पियर वापरवा होय तो रेड आपणे अहींया भरावशुं अने जो आपणे हाई करंट मेजर करवो छे 10 एम्पियर जेटलो तो આપણે આમાં નાખશું આમાં આપણે કોઈ દિવસ જનરલી નાખશું નહીં તો આપણો મીટરના જે વાયર છે એ આ બેની અંદર હશે કોમનમાં હંમેશા કાળો હશે લાલ છે અહીંયા હશે બરાબર એના વાયર્સ જો તમે જુઓ તો એના વાયર્સ છે એ આવા હશે બરાબર આ જે છે એ મીટરના वायर अथवा आने इलेक्ट्रॉनिक्स की भाषा में आपणे आने मीटरना प्रोब्स कहीए छीए पी आर ओ बी ई एस प्रोब्स बराबर तो आज छे ए मीटरना प्रोब छे एक ब्लेक प्रोब छे अने ए ब्लेक प्रोब तमे जुओ तो ए ब्लेक प्रोबना छेड़े आपणे आवी ब्लेक वायर मळशे आनी साथे के जे कोई कम्पोनेंट ने आपणे टच करावी शकीए अने आ जे एनो छेड़ो छे એ મીટરમાં લાગતો હશે એવું જ રેડ પ્રોબમાં છે તો રેડ પ્રોબમાં પણ તમે જુઓ તો એક એન્ડ ઉપર કમ્પોનન્ટને અડાડવા માટે આવી અણીવારી પિન છે અને બીજા એન્ડ ઉપર આપણા મલ્ટીમીટરમાં જાય એવી પિન છે તો આપણે એને યોગ્ય જગ્યાએ ભરાવી દેશું રેડ છે એ હંમેશા વોલ્ટ ઓમ મિલી એમ્પિયરની અંદર અને જે બ્લેક છે એ હંમેશા કોમનની અંદર બરાબર તો આને कॉमन में लगाड़ी दो बराबर तो हवे आपणो मीटर तैयार थई गयो वापरवा माटे हजी आपणे आमां ए शीखवानुं छे के आ स्विच छे एनी आटली बधी पोजिशन छे ए आपणा शुं कामनी छे बराबर तो आमां तमे जुओ तो आ साइडनो पार्ट छे एमां अहींया लख्युं छे वी अने वी ની બાજુમાં એક લીટી કરેલી છે અને ત્રણ ટપકા મૂકેલા છે હવે આપણે સૌથી પહેલો એપિસોડ જે જોયો હતો એ પહેલા એપિસોડમાં આપણે સમજ્યા હતા કે જે પાવર અથવા તો ઇલેક્ટ્રિસિટી હોય છે એ ડીસી અને એસી બે ટાઈપની હોય છે બરાબર તો આ મીટર છે એ પણ ડીસી અને એસી મેઝરમેન્ટ કરવા માટે બનેલું છે તો વોલ્ટેજ એ ડીસી પણ મેઝર કરી શકશે અને વોલ્ટેજ એ એસી પણ મેઝર કરી શકશે એક લાઈન અને નીચે ત્રણ ડોટ છે એ ડીસી ની નિશાની છે જ્યારે અહીંયા તમે જુઓ તો આમ એક પાણીનું મોજું દોર્યું હોય એવું સિમ્બોલ વી ની બાજુમાં છે બરાબર વી ની રાઈટ સાઈડમાં એક પાણીનું મોજું દોર્યું હોય ફોર એક્ઝામ્પલ હું જો અહીંયા તમને દોરીને બતાવું તો એ સિમ્બોલ છે એ કંઈક આવો છે બરાબર તો આ સિમ્બોલ જે છે એ એસી માટેનો છે બરાબર તો આપણી આ જે મીટરની રેન્જ છે એ વોલ્ટેજ એસી માટે છે અને આ વોલ્ટેજ ડીસી માટે છે એવી રીતે આમાં કરંટ પણ માપી શકાય પણ અનફોર્ચ્યુનેટલી આની અંદર જે કરંટ હોય છે એ કરંટ તમે હંમેશા ખાલી ડીસી જ માપી શકો છો આમાં ક્યારેય આપણે એસી કરંટ માપી શકતા નથી બરાબર એટલે તમને અહીંયા દેખાશે કે એમ્પિયર એની બાજુમાં ડીસી ની નિશાની કરેલી છે અને જો લાર્જ કરંટ તમારે માપવો હોય તો અહીંયા તમને દેખાશે કે 10 એમ્પિયર અને એની નીચે પણ ડીસી ની નિશાની છે બરાબર એસી કરંટ આ મીટરથી માપી શકાતો નથી બરાબર એસી કરંટ આપણે આનાથી મેજર કરી શકીએ નહીં હવે આ આ જે આપણી સ્વિચ છે એ આપણી ઓન ઓફ સ્વિચ તો છે જ અત્યારે ઓફ પોઝિશનમાં છે બરાબર પણ એની સાથે સાથે રેન્જ સિલેક્શન સ્વિચ પણ છે હવે રેન્જ સિલેક્શન સ્વિચ એટલે શું કે કેવી રીતે તમે આ મીટરને વાપરવા માંગો છો તમે એને ઓમ મીટર તરીકે વાપરવા માંગો છો કે તમે એને વોલ્ટ મીટર તરીકે વાપરવા માંગો છો કે તમે એને એમ્પિયર મીટર તરીકે વાપરવા એટલે હું આને જો જેવું ઓન કરીશ એટલે તમને સ્ક્રીન ઉપર કંઈક નંબર્સ દેખાશે બરાબર તો હવે અલગ અલગ રેન્જીસની વાત કરીએ આપણે જોઈ લીધું કે એક બે ત્રણ ચાર અને પાંચ સેટિંગ્સ એવા છે કે જેમાં એ ખાલી ડીસી વોલ્ટેજ માપશે બરાબર તો ડીસી વોલ્ટેજ માટે એટલે પાંચ વેલ્યુ શું કામ આપેલી છે તો
અહીંયા જો તમે રાખશો તો મીટર છે એ 200 મિલીવોલ્ટ મેક્સિમમ દેખાડશે, અહીંયા 2000 મિલીવોલ્ટ એટલે 2 વોલ્ટ મેક્સિમમ થઈ જશે, અહીંયા 20 વોલ્ટ, અહીંયા 200 વોલ્ટ અને અહીંયા 1000 વોલ્ટ, બરાબર? તો હવે એવું શું કામ? જો મારે 1000 વોલ્ટ સુધીનું રેટિંગ આપવું છે તો હું 1000 માં એક જ સ્વિચ આપું ને, નાની રેન્જ શું કામ આપું છું? તો આવી વાત છે કે સપોઝ કે તમારો તમારી દૂધની ડેરી હોય, બરાબર? તો દૂધની ડેરીની અંદર તમારે જે માપિયા હોય, જે માપવાના જે સાધન હોય, એ તમારે 250 ml નું પણ રાખવું પડે, 500 ml નું પણ રાખવું પડે અને 1 લિટર નું પણ રાખવું પડે, બરાબર? સપોઝ કે તમે 1 લિટર નું એક જ ખાલી રાખો તો કોઈ એમ આવે કે મને 250 ml જોઈએ છે કે મારે 500 ml જોઈએ છે, તો એને કોઈ રીતે આપી શકાય નહીં. કઈ એવું તો ન ચાલે કે હું આમ રફલી અડધું ભરીને આપી દઉં એટલે હાફ લિટર થઈ ગયું, એવું ન ચાલે. તો એનો રસ્તો એવો કાઢીએ કે 250 ml જો રાખે તો કઈ પ્રશ્ન જ નહીં. કોઈ 1 લિટર લેવા આવે તો એને 4 વખત ભરીને દેવાનું, બરાબર? પણ હવે એની અંદર એવી કલ્પના કરો કે કોઈ વ્યક્તિ જે છે એ સપોઝ કે 5 લિટર દૂધ લેવા આપ્યું તો આપણી દશા કેવી થાય? કેમ કે આપણે 1 લિટરમાં 4 વખત ભરીને નાખવાનું છે, બરાબર? એટલે જો 5 લિટર જોતું હોય તો આપણે 20 વખત ભરીને નાખવું પડે. 20 વખત ભરીને નાખીએ એમાં એવું થાય કે દરેક વખતે ભરીને તમે રેડો ત્યારે 2-4-5 ટીપા નીચે ઢોળાતા હોય, તો જેટલી વાર વધારે ભરશો એટલી વાર વધારે વધારે બહાર ઢોળાશે. તો એ પ્રેક્ટિકલ વસ્તુ નથી, બરાબર? અને આ તો 5 લિટરની વાત કરી, કોઈ 10 લિટર લેવા આવે તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય. 40 વખત ભરીને નાખવું પડે. ઓકે, તો આ પ્રોબ્લેમ પહોંચી વળવા માટે આપણે શું કરીએ છીએ કે અલગ અલગ રાખીએ છીએ. તો આમાં પણ એવું છે, આમાં નાનામાં નાનું મેઝરમેન્ટ છે 200 મિલીવોલ્ટ છે અને મોટા મોટું છે એ 1000 વોલ્ટ છે, બરાબર? તો આમાં બહુ મોટો ડિફરન્સ છે. તમે જુઓ તો મેં તમને ખાલી જે 250 મિલીલીટર અને 1 લિટર જે ડિફરન્સ કીધો એ તો ખાલી 1:4 છે, જ્યારે આ 1000 છે અને આ 200 છે, તો આ રેશિયો એના કરતા બહુ મોટો થયો. એટલા માટે આપણે અલગ અલગ રેન્જ રાખીએ છીએ. એટલે સપોઝ કે જો મારે એવું કરવું છે કે મારે એક આવા સેલના વોલ્ટેજ મેજર કરવા છે, બરાબર? ધીસ ઇઝ અ SSSL. આ આપણને ખબર છે કે 1.5 વોલ્ટનો જ હોય છે, બરાબર? તો 1.5 વોલ્ટ જો મારે મેજર કરવું હોય તો હું આને 2000 મિલીવોલ્ટમાં જ રાખીશ, બરાબર? એટલે કે મેક્સિમમ છે એ 2 વોલ્ટ બતાવશે, તો જ આ મને વધારે એક્યુરેટ વેલ્યુ બતાવશે. જો હું તમને આ જ એક્ઝામ્પલમાં બતાવું કે આ મેં 2 વોલ્ટમાં રાખો, બરાબર? અને હવે આપણે આના વોલ્ટેજને રીડ કરીએ. બેટરી ઉપર મેં છેડા ઉપર ટેપ લગાડી દીધી જેથી એ ડિસ્ચાર્જ ના થાય. તો હું રેડ પ્રોબને અહીંયા પ્લસમાં લગાડું છું. અહીંયા તમને પ્લસ દેખાય ને, મેં મારો રેડ લગાડ્યો, કેમ કે રેડ એટલે પ્લસ હોય છે. અને અહીંયા માઇનસ લગાડું તો તમને દેખાશે કે ઇટ ઇઝ 1.59, એટલે 1.6 વોલ્ટ જેટલા વોલ્ટેજ છે, બરાબર? પણ એ આમાં તમને દેખાણું, જો તમે 2000 મિલીવોલ્ટની રેન્જમાં રાખવું, એટલે સપોઝ કે હું 20 વોલ્ટની રેન્જમાં રહી જાઉં તો મારા આન્સરની એક્યુરેસી ઘટી જશે, બરાબર? તો હવે ખોટું રીડિંગ બતાવે છે, 1.59 ને સીધું 1.60 કરી નાખે છે. જો હજી હું 200 વોલ્ટમાં લઈ જાઉં તો એ હજી થોડીક એરર બતાવશે, બરાબર? તો સારામાં સારો જવાબ આપણને કોણ આપશે? સારામાં સારો જવાબ આપણને આ આપશે. આમાં આપણને ખબર પડે છે કે 1.6 વોલ્ટ નથી, એ 1.59 વોલ્ટ છે, બરાબર? તો અને જો 200 ની રેન્જમાં લઈ જાઓ તો મીટર ના પાડી દે જવાબ આપવાની. આ સાઈડ 1 આવી જાય એનો મતલબ શું થયો કે મીટર છે એની રેન્જ બહારની વસ્તુ આપણે માપી રહ્યા છીએ. અહીંયા 200 મિલીવોલ્ટમાં છે અને મેં એને 2 વોલ્ટ 1.5 વોલ્ટ આપી રાખ્યા છે, એટલે રેન્જ વાયોલેટ થાય છે. રેન્જ વાયોલેટ થાય છે એટલે આપણને એ આવું રિઝલ્ટ દેખાડશે, બરાબર? સો આટલી બધી રેન્જ આપેલી હોય છે એનું આવું રીઝન છે, બરાબર? એને દેટ ઇઝ નેસેસરી. તમારે જાજી જાજી વસ્તુઓ જ્યારે મેઝર કરવી હોય ત્યારે આ વસ્તુ છે એ જરૂરી હોય છે, તમારે આટલી રેન્જીસ આપવી જ પડે. હવે આપણે શું કરી શકીએ? તો સપોઝ કે મારે આનાથી રેઝિસ્ટન્સ મેઝર કરવું છે, તો રેઝિસ્ટન્સ મેઝર કરવા માટેની પણ આમાં 5 રેન્જ છે. જેવી રીતે વોલ્ટ ડીસી વોલ્ટેજની 5 રેન્જ છે, એવી રીતે રેઝિસ્ટન્સની પણ 5 રેન્જ છે. અહીંયા તમને દેખાશે આ એક ગ્રીન લાઈન આમ દોરેલી છે, આવી રીતે
અને એમાં અહીંયા લખેલું છે ઓહ્મ્સ બરાબર ધેટ મીન્સ કે આ બધી રેન્જીસ છે એ ઓહ્મ્સ ની રેન્જ છે બરાબર તો એમાં આપણે ઓહ્મ્સ માપી શકશું પણ કેટલા છે તો 200 ઓહ્મ 2000 ઓહ્મ 20 કિલો ઓહ્મ જસ્ટ અ મિનિટ टू हंड्रेड किलो ओम अने 2000 किलो ओम बराबर 2000 किलो ओम मतलब 2 मेगा ओम थे गयो तो आ मीटर थी तमे 2 मेगा ओम्स करता मोटू रेजिस्टर छे ए मापी शको नहीं तो मापी आवडा नथी एक आद बे रेजिस्टर्स एटले आपणने खबर पड़े के आ केवुं काम करे छे तो मारी पासे आमां तमे जो तो आना उपर घणा बधा रेजिस्टर्स छे नानी मोटी वेल्यू ना एंड देन वी कैन मेजर देम वी टेक दिस वन सो टेक दिस वन तो आने हूँ तुमने बताऊँ ओके आना ऊपर ना कलर्स तुम्हें जो तो एक मिनट अहीं तमने ब्राउन देखाय छे पछी ब्लेक अने ब्राउन बराबर एटले आने आपणे सीधू पकड़वू होय तो आपणे आवी रीते पकड़वू पड़े आ सीधू मैं पकड़ू एटले हवे तमने देखाशे के मैं छेल्लो कलर जे छे लास्ट कलर छे ए गोल्ड राख्यो छे बराबर आ लास्ट कलर गोल्ड छे जो पछी ब्राउन अने लेफ्ट साइड थी वांचू तो ब्राउन ब्लेक ब्राउन एटले ब्राउन ब्लेक ब्राउन नी जो हुं वेल्यू कैलक्युलेट करूं तो ए थाई 100 ओम्स बराबर तो आ 100 ओम्स नुं रेजिस्टर आपणे आपणा मीटर थी चेक करीए कैमरो फोकस करी लईए पहेला ओके तो हुं मीटर ने 200 ओम्स नी रेंजमां राखुं छुं कारण खबर छे के हुं 100 ओम्स मापी रह्यो छुं बराबर तो 200 ની રેન્જમાં રાખી અને આપણે આ રેઝિસ્ટરના જે બે ટર્મિનલ છે એને આપણે આવી રીતે પ્રોબ લગાડશું રેઝિસ્ટરમાં પોઝિટિવ ક્યાં લગાડવો અને નેગેટિવ ક્યાં લગાડવો એવું કાંઈ જરૂરી હોતું નથી તમે ગમે તેમ લગાડી શકો બે વખતે રીડિંગ સેમ જ બતાવશે તો એ તમને બતાવશે જો ઇટ ઇઝ 102 ઓહ્મ્સ બરાબર તો આઈડિયલી શું હોવું જોઈએ કે 105 ઓહ્મ્સ ગોલ્ડ છે એટલે 105 ઓહ્મ્સ ની અંદર હોવું જોઈએ તો એ 105 ઓહ્મ્સ ની અંદર જ છે વી આર ગેટિંગ ધી રાઈટ આન્સર હવે હું જોઉં સપોઝ કે પ્રોબ ફેરી નાખું બ્લેક લગાડ્યો છે અહીંયા હું રેડ લગાડી દઉં હાલો અને રેડ છે અહીંયા બ્લેક લઈ જાઉં તો પણ રીડિંગમાં કાંઈ ફેર પડશે ને યુ સ્ટીલ ગેટ 102 ઓહ્મ્સ બરાબર તો ધીસ ઇઝ ફાઇન આ રેઝિસ્ટર બરાબર છે બીજું એક રેઝિસ્ટર આપણે લઈએ Say for example, this one. Okay. तो आज ऐसे इन्हें अपने सीधू पकड़िए ओके हवे ऊंधू थियो अने हूँ आम पकड़ी राखू तो तमे जो तो राइट हैंड साइड में मैं गोल्ड राख्यो छे बराबर आ साइड में गोल्ड छे राइट हैंड साइड में अने लेफ्ट हैंड साइड थी वाँचू तो पेलो रेड छे બીજું પણ રેડ છે અને ત્રીજું યલો છે તો રેડ સ્ટેન્ડ્સ ફોર 2 અગેન સેકન્ડ રેડ એ પણ 2 થાય અને છેલ્લું છે એ યલો છે તો યલોનો નંબર થાય 4 પણ છેલ્લી લાઇનમાં યલો હોય એટલે આપણે 4 ની બદલે 4 ઝીરોઝ મૂકશું બરાબર ધેટ મીન્સ વોટ કે આ રેઝિસ્ટરની વેલ્યુ છે 220 કિલો ઓહ્મ્સ બરાબર 220,000 ઓહ્મ્સ તો 220 કિલો ઓહ્મ્સ આપણે એની વેલ્યુ વાંચી હવે આપણે મીટરથી ચેક કરીએ કે એની વેલ્યુ શું છે અથવા તો એ રેઝિસ્ટર સારું છે કે ખરાબ છે ઓકે સો નાવ ધીસ ઇઝ વિઝિબલ તો આપણા મીટરમાં રેન્જ છે 20K 200K 200K ની રેન્જ પણ ચાલશે નહીં કેમ કે આ 220K છે બરાબર એટલે આપણે છેલ્લી રેન્જ ધેટ મીન્સ કે 200 કે ની રેન્જમાં જ આને ચેક કરવું પડશે બરાબર એટલે હવે હું એને 2000 કે ની રેન્જમાં લઈ જાઉં ઓકે
सो नाउ वी आर इन 2000 किलो ओम्स रेंज अने हवे हुं आने चेक करू छु। तमे मने जोईने कहेजो के रेजिस्टर सारू छे के खराब छे। लेट अस सी इज इट गुड और नॉट गुड। ओके तो ये मने बतावे छे 130 ओम्स नी आसपास, 130 किलो ओम्स नी आसपास, सॉरी, बराबर। तो आ रेजिस्टर सारू छे के खराब छे, कोण जवाब आपशे? रेज योर हैंड इफ यू नो दी आंसर। आ रेजिस्टर्स ने, रेजिस्टर ने मारे सारू केवू जोईए के खराब केवू जोईए? ओके स्मिथ बोल जोई। खराब खराब छे। ओके એનું રીડિંગ એવું કહે છે ખરાબ છે। રોશની પાસે બીજો કોઈ આન્સર છે? રોશની ઓકે, બીજો કોઈ આન્સર આ સિવાય? સર સારું છે। સારું છે કે સારું કેવી રીતે થયું? સારું કેવી રીતે થયું ખરાબ છે, બરાબર? આમ મેં પકડ્યું અને આ જે બતાવવું જોઈએ એની બદલે 60 કે 70 ની વેલ્યુ બતાવે છે, જયારે એની વેલ્યુ 220 હોવી જોઈએ। પણ પ્રોબ્લેમ છે એ રજિસ્ટરમાં નથી, પ્રોબ્લેમ મેં જેવી રીતે એને પકડ્યું છે ને એના ઉપર છે। જો મેં કેમ પકડ્યું છે તો મારો હાથ અને રેઝિસ્ટરનું લીડ છે એ એકબીજાને અડે છે અને ત્યાં જ મેં પ્રોબ લગાડ્યો છે। બીજા હાથમાં હું એવું કરું છું કે મારો હાથ અને રેઝિસ્ટરનું જે છે એ બે એકબીજાને અડે છે, તો ધીસ ઇઝ નોટ ધી પ્રોપર વે, બરાબર? તો મારે રેઝિસ્ટરને કેમ પકડવું જોઈએ? જો અહીંયા મેં એક એક ટર્મિનલ આવી રીતે પકડ્યો છે ને તો વાંધો નહીં, પણ બીજાને પછી મારે આવી રીતે પકડવો જોઈએ। બીજા ટર્મિનલ ઉપર મારો હાથ અડવો જોઈએ નહીં, અને એવું હું જયારે કરીશ ત્યારે તમને તરત દેખાશે કે આ રેઝિસ્ટરની વેલ્યુ સારી જ છે, બરાબર? 220 કિલો ઓમ ની આસપાસ જ એ વેલ્યુ દેખાશે। જો આવી ગયું 216 કિલો ઓમ, બરાબર? એટલે 220 ની નજીક જ છે, અને 220 નું આપણે 5% નું ટોલરન્સ કાઢીએ તો એ 5% ના ટોલરન્સ માં જ આવી જાય છે, બરાબર? તો આવું કેમ થાય છે? હું મારો હાથ જે છે એ અહીંયા અડાડું એટલે તો રીડિંગ ચેન્જ, મારો હાથ અહીંથી લઈ લઉં એટલે રીડિંગ ઓરિજિનલ। એનું કારણ એવું છે કે આપણા શરીરનું પણ એક રેઝિસ્ટન્સ હોય છે, અને જ્યારે હું બંને આંગળી આમ લગાડું છું ત્યારે મીટર જે છે એ રેઝિસ્ટરની સાથે સાથે રેઝિસ્ટરના પેરેલલમાં મારા બોડીનું રેઝિસ્ટન્સ પણ મેઝર કરે છે, બરાબર? તો બોડીનું રેઝિસ્ટન્સ મેઝર કરે છે અને એના કારણે આન્સરમાં એરર આવે છે। એટલે આપણે શું કરશું કે રેઝિસ્ટર ચેક કરતી વખતે હંમેશા એક છેડાને તમારો હાથ અડે તો વાંધો નહીં, પણ બીજામાં જે છે એ બીજું આવી રીતે પકડવાનું, અહીંયા તમારો હાથ અડવો જોઈએ નહીં, અને તો તમને એ સાચું રીડિંગ બતાવશે, બરાબર? તો તમારે સાચું રીડિંગ જો જોવું હોય તો આવું કરવું ફરજિયાત છે, નહીં તો તમને સાચું રીડિંગ મળશે નહીં। પણ હવે આ કેસમાં શું થયું હતું? આ રેઝિસ્ટરના કેસમાં, બરાબર, 100 ઓમ હતું, તો 100 ઓમ માં આપણે જોઈએ, 100 ઓમ ને હું સપોઝ એના માટે મારે 200 ની રેન્જમાં લેજો, ઓકે, તો 100 ઓમ ને હું આવી રીતે પકડું, કે આમ પકડું, બરાબર? બહુ જાજો કઈ ફેર આવતો નથી, તો એનું કારણ એવું છે કે આ જે રેઝિસ્ટર છે એની વેલ્યુ બહુ જ નાની છે, અને જ્યારે બે રેઝિસ્ટર પેરેલલ થાય ત્યારે જે નાની વેલ્યુ હોય ને એ ડોમિનેટ કરે, એટલે એનો એની નજીકનો તમને જવાબ મળે, બરાબર? એટલે નાની વેલ્યુ રેઝિસ્ટરમાં તમે ગમે એમ પકડો કાંઈ ફેર નહીં પડે, પણ મોટી વેલ્યુ રેઝિસ્ટર છે એની અંદર તમારે ચોક્કસ રીતે એને પકડવા પડશે। એટલે આપણે ચોક્કસ રીતે પકડવાની આદત રાખીએ તો કોઈ દિવસ આપણાથી ભૂલ થાય જ નહીં, બરાબર? તો આટલે ડિસ્કશન હારે આપણે આજનું સેશન છે એ પૂરું કરીએ છીએ।
नेक्स्ट टाइम मीटर ना आपणे વધારાનો ઉપયોગ જોઈશું અને નવા ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ માં આગળ વધશું બરાબર તો તમને આજના બાબતે કઈ પ્રશ્ન હોય તો તમે અમને લખીને મોકલાવી શકો કેમ કે મીટિંગ છે હમણાં 30